સૌ બાલદેવોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજે આપણે જે વાર્તા કરવી છે એનું શીર્ષક છે આ મારું ઘર છે. મિત્રો, એક કુંભારનું ઘર હતું. એક ખૂણામાં એક માટલી પડી હતી. ત્યાં એક ભમરી આવી, માટલી જોઈ અને ભમરી કહે, વાહ, ઘર તો બહુ મજાનું છે, કોનું હશે આ ઘર, લે હું પૂછું. એટલે એણે બૂમ પાડી, એ આ કોનું ઘર છે, ઘરમાં કોણ રહે છે? પણ કોઈએ કંઈ જવાબ દીધો નહીં. એટલે ભમરી તો પોતે જ માટલીમાં ઘર કરી અને રહી અને કહે કે આ મારું ઘર કેવું રૂપાળું ને હુંફાળું છે. થોડા વખત પછી એક ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી. ચકલી કહે, વાહ, ઘર બહુ રૂપાળું છે, કોનું હશે આ ઘર, લાવ પૂછું. એણે બૂમ પાડી, એ આ કોનું ઘર છે, ઘરમાં કોણ રહે છે? ભમરીએ જવાબ દીધો, આ મારું ઘર છે, હું આ ઘરમાં રહું છું, મારું નામ ડંખ મારું ભમરી, તું કોણ છે? ચકલી કહે, હું ચકલી છું, મારું નામ ચાંચ મારું ચકલી, મને તમારા ઘરમાં રહેવા દેશો? ભમરી કહે, ખુશીથી રહો બહેન, ઘર જેટલું મારું છે એટલું જ તમારું સમજજો. ચાંચ મારું ચકલી ભમરીની સાથે માટલીમાં રહી. થોડા વખત પછી એક દેડકાએ આ માટલી જોઈ. એને થયું, વાહ, ઘર તો મજાનું છે, કોનું ઘર હશે આ? એટલે એને બૂમ પાડી, એ આ કોનું ઘર છે, આ ઘરમાં કોણ રહે છે? માટલામાંથી ભમરીએ જવાબ દીધો, હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ડંખ મારું ભમરી. ચકલી કહે, હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ચાંચ મારું ચકલી, તમે કોણ છો? દેડકો કહે, હું દેડકો છું, મારું નામ ધાડ મારું દેડકો, મને રહેવા દેશો તમારા ઘરમાં? ભમરી કહે, ખુશીથી રહો ભાઈ, ઘર જેટલું મારું છે એટલું જ તમારું સમજજો. ચકલી કહે, ખુશીથી રહો ભાઈ, ઘર જેટલું મારું છે એટલું જ તમારું સમજજો. ધાડ મારું દેડકો પણ ભમરી અને ચકલીની સાથે માટલીમાં રહી ગયો. થોડા વખત પછી એક ઉંદર રમતો રમતો જતો હતો. તેણે આ માટલી જોઈ, કહે, વાહ, શું મજાનું ઘર છે, આવા ઘરમાં રહેવાનું મળે તો કેવી મજા પડે. તેને બૂમ પાડી, એ આ કોનું ઘર છે, અહીં કોણ રહે છે? માટલામાંથી ભમરી, ચકલી અને દેડકાએ જવાબ દીધો, હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ડંખ મારું ભમરી. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ચાંચ મારું ચકલી. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ધાડ મારું દેડકો, પણ તમે કોણ છો? ઉંદર કહે, હું ઉંદર છું, મારું નામ સિંકા તોડું ઉંદર, મને તમારા ઘરમાં રહેવા દેશો? ભમરી, ચકલી અને દેડકો કહે, ખુશીથી રહો ભાઈ, ઘર જેટલું મારું છે એટલું તમારું સમજજો. સિંકા તોડું ઉંદર પણ માટલીમાં રહી ગયો. થોડા વખત પછી એક સસલાએ આ માટલી જોઈ. એ ખુશ થઈ ગયો, કહે, વાહ, કેવું રૂપાળું ને હુંફાળું ઘર છે, આવા ઘરમાં રહેવા મળે તો વટ પડે. એણે બૂમ પાડી, એ આ કોનું ઘર છે, અહીં કોણ રહે છે? માટલામાંથી ભમરી, ચકલી, દેડકો અને ઉંદરે જવાબ દીધો, હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ડંખ મારું ભમરી. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ચાંચ મારું ચકલી. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ધાડ મારું દેડકો. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ શિકા તોડું ઉંદર, પણ તમે કોણ છો? સસલો કહે, હું સસલો છું, મારું નામ બીને દોડું સસલો, મને તમારા ઘરમાં રહેવા દેશો? ભમરી, ચકલી, દેડકા અને ઉંદરે કહ્યું, ખુશીથી રહો, ઘર જેટલું અમારું છે એટલું જ તમારું સમજજો. સસલો પણ બધાની સાથે માટલીમાં રહી ગયો. થોડા વખત પછી એક શિયાળે આ માટલી જોઈ. ચારે બાજુ ફરીને જોયા પછી એ કહે, વાહ, કેવું રૂપાળું ને હુંફાળું ઘર છે, રહેનારે આવા ઘરમાં રહેવું જોઈએ. એણે બૂમ પાડી, એ આ કોનું ઘર છે, આ ઘરમાં કોણ રહે છે? માટલીમાંથી ભમરીએ, ચકલીએ, દેડકાએ, ઉંદરે અને સસલાએ જવાબ દીધો, હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ડંખ મારું ભમરી.
હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ચાંચ મારું ચકલી. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ ધાડ મારું દેડકો. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ શિકા તોડું ઉંદર. હું રહું છું, આ મારું ઘર છે, મારું નામ બીને દોડું સસલો. પણ તમે કોણ છો? શિયાળ કહે, હું શિયાળ છું, મારું નામ વાતો જોડું શિયાળ. મને તમારી સાથે તમારા ઘરમાં રહેવા દેશો? બધા કહે, ખુશીથી રહો, ઘર જેટલું અમારું છે એટલું જ તમારું સમજો. વાતો જોડું શિયાળ પણ બધાની સાથે માટલીમાં રહી ગયો, સૌ સંપીને રહે અને એકબીજાને મદદ કરે, ખાધું પીધું ને રાજ કર્યું. વાર્તા તમને ગમી હશે. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.